સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતની અંદર તો આજે આપણે તમને શીખવાના છે કે તમે અત્યારે સ્ટાર્ટિંગમાં હેપી બર્થડે માટે એનું ડેટસ જોયું છે તો આ પ્રકારનું ડેટસ તમે તમારો જેનો પણ બર્થડે હોય એના ફોટો એડ કરી અને પ્રકારનો પ્રકારનું બનાવી શકો છો જો તમે વિડીયોને પૂરેપૂરો જુઓ તો તમારે વિડીયોને પૂરેપૂરો જોવાનું છે અને પહેલાં જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પટ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી દેજો અને નોટિફિકેશન બેલને ઓલ ઉપર કરી દેજો જેથી આપણે આવતા નવા નોટિફિકેશન તમને મળી રહે અને વિડીયો સારું લાગે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને આ લાઇટ મોશનનો જે પ્રોજેક્ટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને એનો પાસવર્ડ તમને વિડીયોના વોઇસ ઓવરની સાથે મળી રહેશે તો ચાર અંકનો જે પાસવર્ડ છે આપણે બોલેલા છીએ તો તમારે વિડીયોને ધ્યાનથી જોવાનો છે અને પાસવર્ડને તમારે ધ્યાનથી સાંભળવાનો છે તો તમે જે પ્રોજેક્ટ છે એને ઇમ્પોર્ટ કરી શકો છો તો વિડિયોને પૂરેપૂરો જોજો અને હવે આપણે વિડીયોને સ્ટાર્ટ કરીએ છીએ તો તમારે અહીંયાથી અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરી દેવાનું છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો તો આ ઓપન કરી અને અહીંયાથી નીચેની બાજુમાં જે પ્રોજેક્ટ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી આપણે જે ત્રણ પ્રોજેક્ટ આપેલા છે અને લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને ત્રણેય પ્રોજેક્ટનો પાસવર્ડ સેમ છે તો તમે એક પાસવર્ડ મેળવી અને ત્રણ પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી શકો છો તો આ રીતે તમારે અહીંયાથી જે પહેલો પ્રોજેક્ટ છે ફૂલ પ્રોજેક્ટ છે આ રીતે ઓપન કરવાનો છે તો આ રીતે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી દઈશું આ રીતે ઓપન કરી અહીંયા તમારે સૌ પ્રથમ અહીંયા તમારે ફોટા ચેન્જ કરવાના છે તો આ રીતે આગળ આવવાનો છે તો આ રીતે તમારી અહીંયાથી જે પહેલું લાલ માર્ગ છે એ જગ્યા ઉપર આવું છે તો આ રીતે તમારી પહેલું જે લાલ માર્ગ છે એ જગ્યા ઉપર આવ્યા અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કરવાનું છે પરફેક્ટ આ રીતે લાલ માર્ગ ઉપર આવવાનું છે ત્રણ અને છ ઉપર જે લાલ માર્ગ છે એ જગ્યા પર આવનો છે અહીંયાથી નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કર્યા અન્ય તમારે મેડિયા ઉપર ક્લિક કરવાનું છે આ મીડિયા પર ક્લિક કરી અને અહીંયા તમારે ફોટો એડ કરી દેવાનો છે જેનો પણ બર્થડે છે એનો તમારે અહીંયાથી પીએનજી ફોટો એડ કરી દેવાનો છે તો આ રીતે ફોટો એડ કરી દઈશું તો જેનો પણ બર્થડે છે એનો ફોટો આ એડ કરી દેવાનો છે અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનો છે ફોટો એડ કરી અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કરી અને અહીંયાથી એક્સ ની બાજુમાં જે જેડનું આઈકન છે એની પર ક્લિક કરવાનું છે આ રીતે જેટના આઈકન પર ક્લિક કરી અહીંયા તમારે ફોટાને આરતે રીતે ઝૂમ આઉટ કરવાનો છે તો આરતે તમારે અહીંયાથી ઉપરની બાજુમાં આગળ સ્લાઇડ કરી અને આ રીતે તમારે અહીંયાથી ફોટાને ઝૂમ આઉટ કરી દેવાનો છે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ તમારે તમે જે ફોટો એડ કર્યો છે તો આ રીતે જૂમઆઉટ કરી અને પાછળ લઈ જવાનો છે તો આ રીતે પરફેક્ટ એની પાછળ લઈ જઈશું તો પરફેક્ટ આ રીતે તમારી ત્યાંથી એની પાછળ લઈ જઈએ અહીંયા તમારે સ્કેલનું જે આઈક છે એની પર ક્લિક કરી અહીંયા તમારે ફોટાની જે સાઇઝ છે એને તમારે ત્યાંથી વધાર દેવાની છે તો આ રીતે ફોટાની જે સાઇઝ છે એને વધારી દઈશું તો આ રીતે સ્કેલના આઈકન પર ક્લિક કરી અને અહીંયા તમારે ફોટાની જે સાઇઝ છે એના આર્થિક વધારી દેવાનું છે પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની જેટલી સાઇઝ છે એટલી સાઇઝ તમારે અહીંયાથી તમે જે ફોટો એડ કરો છે એની કરી દેવાનો છે તો આ રીતે પરફેક્ટ સાઇઝ એટલી કરી દઈશું અને અહીંયાથી ઉપરની બાજુમાં સ્લાઇડ કરી અને તમારે જે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની માપો આપ તમારી અહીંયાથી અર્થે તમે જે ફોટો એડ કર્યો છે એના અર્થે સેટ કરી દેવાનો છે તો અર્થે એની માપો આપ સેટ કરી દઈશું થોડીક અર્થે સાઇઝ નાની કરી દઈશું તો આ રીતે ફોટાને બરાબર સેટ કરી અને તમારે બેક આવવાનું છે આરતે રીતે બેક આવી અને તમારે જે આપણે અહીંયાથી પહેલો ફોટો એડ કર્યો છે અને લેન્થને વધારી અને અહીંયાથી લેન્થને તમારે અહીંયાથી બીજા લાલ માર્ક સુધી કરી દેવાનું છે સાત અને તેર ઉપર જે બીજું લાલ માર્ક છે ત્યાં સુધી તમારે અહીંયાથી પહેલાં ફોટાની લેન્થ કરી દેવાનું છે આપણે અહીંયાથી જે પહેલો ફોટો એડ કર્યો છે અને લેન્થને અર્થે સાત અને તેર સુધી કરી દેવાનું છે પહેલાં લાલ માર્ક સુધી સોરી બીજા લાલ માર્ક સુધી આ રીતે કરી દેવાનો છે અને તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી અહીંયા તમારે જે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે પહેલો ફોટો છે એને તમારે અહીંયાથી ડિલીટ કરવાનો છે તો અર્થે નીચેની વચ્ચે મચવાનો છે આ નીચેની બાજુમાં છે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે પહેલો ફોટો છે આ રીતે ડિલીટ કરવાનો છે તો આ રીતે પહેલાં ફોટાને ડિલીટ કરી દઈશું આ રીતે ડિલીટ કર્યા અન્ય તમારે બીજા લાલમાર્ક ઉપર આવવાનો છે તો આ તમારે ત્યાંથી સાત અને તેર ઉપર જે બીજું લાલમાર્ગ છે એ જગ્યા ઉપર આવવાનો છે જગ્યા ઉપર આવ્યા અન્ય તમારે ફોટો ચેન્જ કરવાનો છે તો અહીંયા તમારે જે બીજું લાલમાર્ક છે જે જગ્યા ઉપર આવ્યા અન્ય તમારે નીચેની બાજુમાં જે પ્લસ નું આઈક છે એને પર ક્લિક કરવાનો છે અન્ય તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે એક બીજો ફોટો એડ કરવાનો છે તો અહીંયાથી આપણે આ બીજો ફોટો એડ કરી દઈશું તો આ રીતે તમારે અહીંયાથી બીજો ફોટો એડ કરી દેવાનો છે આ રીતે બીજો ફોટો એડ કરી અને તમારે થોડું કરતા આગળ આવવાનો છે આ રીતે આગળ આવ્યા અને તમારે મોબાઈલ ટ્રાન્સફોર્મ પર ક્લિક કરવાનું છે એને ક્લિક કર્યા અને તમારે જે જેડનું આઇકન છે એક્સ ની બાજુમાં જે જેટનું આઈકન છે એને પર ક્લિક કર્યા અને તમારે ફોટાને ઝૂમ આઉટ કરી દેવાનો છે તો આ રીતે ફોટાને ઝૂમ આઉટ કરી દઈશું તો આ રીતે આઉટ કરી અને અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની નીચે તમારી ત્યાંથી અર્થે બરોબર સેટ કરી દેવાનો છે થોડું કારણે ઝૂમ આઉટ કરી દઈશું અને અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ લઈ જઈશું આપણે જે ફોટો એડ કર્યો છે એના તમારે ત્યાંથી આ પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ લઈ જવાનો છે તો આ રીતે તમારે ત્યાંથી જુમા આઉટ દેવાનો છે ફોટાને તો આ રીતે પરફેક્ટ એની પાછળ લેવાનો છે આ રીતે પાછળ લઈ અન્ય તમારે જે સ્કેલનું આઈકન છે એની પર ક્લિક કરી અન્ય તમારે ફોટાની જે સાઇઝ છે એના આ રીતે વધારી દેવાનો છે તો આ રીતે ફોટાની જે સાઇઝ છે એને વધારી દઈશું તો આ રીતે સાઈઝ વધારી અન્ય તમારે જે એક્સ વાયન વાયકન છે એની પર ક્લિક કરવાનું છે અને તમારે ફોટાને જે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની માપો આપ સેટ કરી દેવાનો છે તો આ રીતે એની માપો આપ કરી દેશે તો આ રીતે ફોટાને જે પ્રોજેક્ટની અંદર ફોટો છે એની માપો આપ સેટ કરી અહીંયા તમારે બે આવવાનું છે તો આ રીતે બેક આવી જશું આ રીતે બેક આવી અહીંયાથી પછી બીજા નંબરનો ફોટો એડ કર્યો છે અને લેન્થને વધારી આ અહીંયાથી લેન્થને તમારી અહીંયાથી દસ અને અઠ્ઠાવન ઉપર જે ત્રીજું લાલ માર્ગ છે ત્યાં સુધીની લેન્થ કરી દેવાનું છે બીજા ફૂટાની જે લેન્થ છે ને અહીંયાથી દસ અને અઠ્ઠાવન ઉપર જે લાલ માર્ગ છે ત્યાં સુધી કરી દેવાનું છે તો આ રીતે ત્યાં સુધી કરી દઈશું આ રીતે ત્યાં સુધી કર્યા અને તમારે બેક આવવાનું છે આ રીતે એક સ્ટેપ બેક આવી નીચેની બાજુમાં જવાનું છે અને તમારે નીચેની બાજુમાં જે પહેલો ફોટો છે એની પર ક્લિક કરવાનો છે એની પર ક્લિક કર્યા અને તમારે નીચેની બાજુમાં જે ઇફેક્ટ લખેલું છે એની પર ક્લિક કર્યા અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કર્યા અહીંયાથી લખેલું છે કોપી ઇફેક્ટ એની પર ક્લિક કર્યા અને તમારે વાઇ નો જે ઇફેક્ટ છે એના રીતે કોપી કરવાનું છે કોપી કરીને બેક આવવાનો છે આ રીતે આવી અને અહીંયા આપણે જે ફોટાને એડ કર્યો છે અહીંયાથી બીજા નંબરનો જે ફોટો એડ કર્યો છે એને લેન્ડ પર ક્લિક કરવાનો છે અને તમારે ઇફેક્ટ પર ક્લિક કર્યા અહીંયાથી નીચેની બાજુમાં જે થ્રી ડોટ છે એની પર ક્લિક કરી અને અહીંયાથી લખેલું છે પેસ્ટી પેક્ટ એની પર ક્લિક કરવાનું છે આ રીતે પેસ્ટ કરી અને તમારે બેક આવવાનું છે બેક આવી અને અહીંયા આપણે જે બીજા નંબરનો ફોટો એડ કર્યો છે અને તમારે અહીંયાથી ડુપ્લિકેટ કરવાનો છે ત્યાં તમારે ફોટોની જે લેયર છે બીજા નંબરના ફોટોની લિયર છે એની પર ક્લિક કરી અને તમારી ઉપરની બાજુમાં બાજુમાં આઇકન છે એની પર ક્લિક કરી અને લખેલું છે ડુપ્લિકેટ લિયર એની પર ક્લિક કરવાનું છે અને આ રીતે તમારે અહીંયાથી ફોટાને ડુપ્લિકેટ કરવાનું છે ડુપ્લિકેટ કરી અહીંયાથી ડુપ્લિકેટ કરેલો જે ફોટો છે એને થોડોક આ સ્લાઇડ કરી દેવાનો છે તો આ રીતે તમારી અહીંયાથી આ જમણી બાજુમાં સ્લાઇડ કરી દેવાનું તો આ જમણી બાજુમાં સ્લાઇડ કરી દઈશું આ રીતે જમણી બાજુમાં સ્લાઇડ કરીએ અને તમારે ફોટાને આઉટ કરવાનો છે અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ઉપરની બાજુમાં નાની સાઇઝવાળો જે ફોટો એડ કરેલો છે એની માપમાં આપ તમારે અહીંયાથી એને સેટ કરવાનો છે તો આ રીતે આટલો ઝૂમઆઉટ કરવાનો છે અને તમારે સ્કેલના આઈકન પર ક્લિક કર્યા અને તમારે ફોટાની જે સાઇઝ છે એ આ રીતે નાની કરી દેવાનું છે ડુપ્લિકેટ કરેલો જે ફોટો છે એની સાઇઝ નાની કરી અને અહીંયાથી તમારે પ્રોજેક્ટની અંદર જે નાનો ફોટો છે એની જેટલી સાઇઝ છે એટલી સાઇઝ તમારે અહીંયાથી એની કરી દેવાનો છે તો આ રીતે પરફેક્ટ એટલી સાઇઝ કરી દઈશું અને અહીંયાથી થોડુંક ઉપરની બાજુમાં સ્લાઇડ કરી દઈશું અને એની માપો આપ આ સેટ કરી દેવાનો છે તો આ રીતે એની માપો આપ સેટ કરી દઈશું તો આ રીતે તમારી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે નાની સાઇઝવાળો ફોટો છે એની જેટલી સાઇઝ છે એટલી સાઇઝ તમારી અહીંયાથી ડુપ્લિકેટ કરેલો જે ફોટો છે એની સાઇઝ એટલી કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ સાઇઝ જેટલી કરી અહીંયા તમારે બેક આવવાનું છે તો આ રીતે બેક આવી જશું આ રીતે બેક આવી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે બે ફોટા છે એક નાની સાઇઝવાળો જે ફોટો છે એને તમારે અહીંયાથી ડિલીટ કરી દેવાનો છે અને અહીંયાથી મોટી સાઇઝવાળો જે ફોટો છે પ્રોજેક્ટની અંદર એને પણ આ રીતે ડિલીટ કરી દેવાનું છે આ રીતે ડિલીટ કરી આવ તમારે આગળ આવવાનું છે તો આ રીતે આગળ આવ્યા અન્ય તમારે જે અહીંયાથી ત્રીજું લાલમાર્ક છે એ જગ્યા ઉપર આવવાનો છે તો આ રીતે ત્રીજા લાલમાર્ક ઉપર આવ્યા અને તમારે નીચેની બાજુમાં જે પ્લસનું આઇકન છે એની પર ક્લિક કર્યા અને તમારે મીડિયા પર ક્લિક કરવાનો છે મીડિયા પર ક્લિક અને અહીંયા તમારે એક ત્રીજો ફોટો એડ કરી દેવાનો છે તો આ રીતે ત્રીજો ફોટો એડ કરી દઈશું આ રીતે ત્રીજો ફોટો એડ કર્યા અને તમારે થોડુંક આ રીતે આકડાવવાનો છે અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સફર્મ પર ક્લિક કર્યા અને તમારે જેટના આઈકન પર ક્લિક કર્યા અને તમારે ફોટાને આ રીતે આઉટ કરી દેવાનો છે પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ તમારે અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એના આર્થ લઈ જવાનો છે તો આ રીતે પરફેક્ટ એની પાછળ લઈ જઈશું આ રીતે

આ રીતે બેક આવી અને અહીંયાથી આપણે જે ત્રીજા નંબરનો ફોટો એડ કર્યો છે અને લેથને તમારે અહીંયાથી ચૌદ અને ત્યાંથી સુડતાલીસ ઉપર જે ચોથું લાલ માર્ક છે ત્યાં સુધી કરી દેવાનો છે તરત ચૌદ અને સુડતાલીસ ઉપર જે ચોથું લાલ માર્ક છે ત્યાં સુધી કરી દઈશું ત્યાં સુધી કરી અન્ય તમારે બેક આવવાનું છે બેક આવી અને તમારે પ્રોજેક્ટની અંદર જે ચોથા નંબરનો ફોટો છે એના અર્થે ડિલીટ કરી દેવાનો છે તો તરત ડિલીટ કરી દઈશું આ રીતે ડિલીટ કરી અને તમારે જે ચોથું લાલ માર્ક છે ચૌદ અને સુડતાલીસ ઉપર જે ચોથું લાલ માર્ક છે એ જગ્યા ઉપર આવનો છે અહીંયા તમારી નીચેની બાજુમાં જે પ્લસનો આઇકન છે એને પર ક્લિક મીડિયા ઉપર ક્લિક કરવાનું છે મીડિયા પર ક્લિક કરી અને અહીંયા તમારે એક લાસ્ટ ફોટો એડ કરી દેવાનો છે તો અહીંયાથી આપણે અર્થે લાસ્ટ ફોટો એડ કરી દઈશું અને આપણો જે પ્રોજેક્ટ છે પાસવર્ડના સ્ટાર્ટિંગના બે અંક છે તો નોટ કરી લેજો અને જે બીજા બે અંક છે તમે વિડીયોને પૂરેપૂરો જોશો તો વિડીયોના વોસ સાથે મળી રહેશે તો વિડીયોને પૂરેપૂરો જોજો અહીંયા તમારે એક લાસ્ટ ફોટો આ રીતે એડ કરવાનો છે તો આ રીતે લાસ્ટ ફોટો એડ કરી દઈશું અહીંયા તમારે મોબાઈલ ટ્રાન્સપોર પર ક્લિક કરવાનો છે અને પર ક્લિક કરી અને તમારે ચેટના આઈકન પર ક્લિક કરી અને તમારે ફોટાને આ રીતે જૂમઆઉ કરી દેવાનો છે તો આ રીતે આઉટ કરી દઈશું આ રીતે આઉટ કરી થોડુંક આ રીતે આગળ આવવાનું છે આ રીતે આગળ આવી અહીંયા તમારે આઉટ કરવાનો છે ફોટાને આ રીતે ઝૂમઆઉટ કરીએ અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની પાછળ આ તમે જે ફોટો એડ કર્યો છે એના અર્થે લઈ લેવાનો છે અહીંયા તમારે સ્કેલના આઈન પણ ક્લિક કરવાનો છે અને તમારે ફોટાની જે સાઇઝ છે એને વધારી અહીંયાથી પ્રોજેક્ટની અંદર જે ફોટો છે એની જેટલી સાઇઝ છે એટલી સાઇઝ તમારી અહીંયાથી તમે જે ફોટો એડ કર્યો છે એની કરી દેવાનું છે તો આ રીતે પરફેક્ટ એટલી સાઇઝ કરી દેશું આ સ્લાઇડ કરી અને માપો અપાવી દઈશું તો દેશું રીતે માપો આપ સેટ કરી અહીંયા તમારે બેક આવવાનો છે બેક આવી અહીંયાથી આપણે જે ફોટો એડ કર્યો છે છેલ્લો ફોટો જે એડ કર્યો છે અને લેન્થ અને તમારી અહીંયાથી જ્યાં સુધી આપણું સોંગ છે જ્યાં સુધી આપણો પ્રોજેક્ટ છે ત્યાં સુધી એની લેન્થ કરી દેવાનું છે તો આ પરફેક્ટ ત્યાં સુધી કરી દઈશું અને અહીંયા તમારે બેક આવવાનો છે આ રીતે બે કાવ્ય અન્ય નીચેની બાજુમાં મજાવા અનુસાર અન્યથી પ્રોજેક્ટની અંદર જે છેલ્લો ફોટો છે એના અર્થે ડિલીટ કરતી અનુસારથી ડિલીટ કરતી છું આ રીતે ડિલીટ કરી અહીંયા તમારે અહીંયાથી બીજા નંબર ઉપર જે ફોટો છે એની ઉપર આવવાનો છે તો સ્ટાર્ટિંગમાં જે બીજા નંબર ઉપર ફોટો છે એની ઉપર આવવાનો છે આ બીજા નંબર ઉપર જે ફોટો છે એની ઉપર આવ્યા અને તમારે નીચેની બાજુમાં જવાનું છે નીચેની બાજુમાં જઈ અહીંયાથી નીચેની બાજુમાં જે ટેક્સ લખેલું છે નામ લખેલું છે એની પર ક્લિક કરવાનું છે જે નામ વાળી લેયર છે એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયા તમારે એડિટ ટેક્સ પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અહીંયાથી જે નામ લખેલું છે અર્જુન લખેલું છે એના તમારે અહીંયાથી હટાવવાનું છે અને અહીંયા તમારે જેનો પણ બર્થડે છે એનું નામ તમારે અહીંયાથી લખી દેવાનું છે તો આપણે અહીંયાથી નામ લખી દઈશું તો આ રીતે જેનો પણ બર્થ ડે છે એનું આરતે નામ લખી દેવાનું છે તો આરતે નામ લખી અન્ય તમારી ઉપરની બાજુમાં જે રાઇટ આઇકન છે એની ક્લિક કરવાનું છે અન્ય તમારે બેક આવવાનું છે આ રીતે બેક આવી સ્ટાર્ટિંગમાં આવું છે તો આ રીતે સ્ટાર્ટિમાં આવ્યા અને તમારે પીએનજીવાળી જે પ્રેસેટ છે એને એડ કરવાનું છે ત્યાં તમારે બેક તો આ રીતે બેક આવ્યા અને તમારે પીએનજી વાળી જે પ્રેસસેટ છે એની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે અને ત્રણેય પ્રેસેટનું જે પાસવર્ડ છે એ આપણે સેમ રાખેલો છે ત્રણેય પ્રોજેક્ટનું પાસવડ સેમ રાખેલો છે તો તમે એક પાસવર્ડ મેળવી અને ત્રણ પ્રોજેક્ટ ઇનપુટ કરી શકો છો તો આ રીતે તમારે અહીંયાથી પીએનજીવાળી જે પ્રેસેટ છે એના રીતે ઓપન કરીએ તો આ રીતે પીએનજીવાળી જે પ્રિસેટ છે એને ઓપન કરી અને તમારે તીરની બાજુમાં ચાઇ કાં છે એને ક્લિક કરવાનું છે એની પર ક્લિક કરી અને અહીંયાથી પહેલાં નંબર પર લખેલું છે સિલેક્ટ લઈ અને એની પર ક્લિક કરવાનું છે એની પર ક્લિક કર્યા અને તમારે ફરીથી તીરની બાજુમાં ચાઇ ક્યાં છે એ પણ ક્લિક કરી અહીંયા લખેલું છે કોપી દસ ક્લિક ક્લિક ત્રણ છે આ તમારે બેક છે તો આ રીતે બેક આવી જશું આ રીતે બેક આવી અહીંયાથી આપણું જે ફૂલ પ્રોજેક્ટ છે આના રીતે ઓપન કરવાનો છે એટલે કે આપણું જે ટેટસ છે એના રીતે ઓપન કરી દેવાનું છે તો આ રીતે ટેટસને ઓપન કરી દઈશું આ રીતે ઓપન કરી અને તમારે જે અહીંયાથી પહેલું લાલ માર્ક છે એ જગ્યા ઉપર આવું છે તો આ તમારે ત્યાંથી જે પહેલું લાલ માર્ગ છે ત્રણ અને છ ઉપર જે પહેલું લાલ માર્ગ છે એ જગ્યા ઉપર આવ્યા અને તમારે તીરની બાજુમાં જાય કે અને એને ક્લિક કરવાનું છે એ પણ ક્લિક કર્યા અહીંયાથી નીચેની બાજુમાં જે પેસ્ટ દસ લેયર લખેલું છે એને ક્લિક કરવાનું છે આના અર્થે તમારે અહીંયાથી દસે લેયરના રીતે પેસ્ટ કરવાનું છે પેસ્ટ કરી અહીંયા તમારે બે આવું છે આરથી બેક આવી અને તમારે ટેક્સવાળી જે પ્રેસેટ છે એને ઓપન કરી દેવાની છે એની પણ લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહે અને ત્રણેય પ્રેસેટનો પાસવર્ડ સેમ રાખેલો છે તો એક પાસવડ મેળવી અને ત્રણ પ્રેસેટો ઇન્પોર્ટ કરી શકો છો તો આ રીતે તમારી ત્યાંથી જે ટેક્સ ટેક્સવાળી પ્રેસેટ છે એના અર્થે ઓપન કરવાનું તો આ રીતે ટેક્સવાળી જે પ્રેસેટ છે એને ઓપન કરીએ અને તમારે થોડુંક આગળ આવવાનું છે અને નીચેની બાજુમાં જે બીજા નંબર પર અહીંયાથી તારીખ નીચે લેશે એની પર ક્લિક કરી અને તમારે એડિટ ટેક્સ પર ક્લિક કરવાનો છે અને અહીંયા તમારે જે પણ તારીખે તમારો બર્થડે છે એ તારીખ તમારે અહીંયાથી એડ કરી દેવાનો છે અને તમારે રાઇટ આઇકન પર ક્લિક કરવાનો છે અને બેક આવવાનો છે બેક આવી અને તમારે જે અહીંયાથી પ્રેસેટ છે ટે જે પ્રેટ છે એક્સપર્ટ કરવાનું છે તો ઉપરની બાજુમાં જે શહેરનું આઈક છે અને તમારે નીચેની બાજુમાં જે લખેલું છે એની કરી અને તમારે ટેક્સ વાળી જે પ્રેસ છે એક્સપર્ટ કરી દેવાનું છે તો અર્થે એક્સપર્ટ કરી દઈશું તો આર્થે ટેક્સવાળી જે પ્રેસેટ છે એને એક્સપર્ટ કર્યા અને તમારે સેવ ઉપર ક્લિક કરવાનું છે આર્થ ટેક્સવાળી જે પ્રેસેટ છે એને સેવ કર્યા અને તમારે બેક આવવાનું છે આ બેક આવી અને આથી આપણે જે ફૂલ પ્રોજેક્ટ છે આ ઓપન કરવાનું છે તો આ રીતે ટેટસને ઓપન કરી દઈશું આ રીતે ટેટસને ઓપન કર્યા અને તમારે સ્ટાર્ટિંગમાં આવો છે અને એનાથી નીચેની બાજુમાં જે પ્લસ નું આઈકન છે એને ક્લિક કર્યા અને તમારે મીડિયા ઉપર ક્લિક કરવાનું છે અહીંયા તમારે જે અલાઇટ મોશનનો ફોલ્ડર છે એની અંદર જવાનું છે તો આ રીતે અલાઇટ મોશનનો જે ફોલ્ડર છે એની અંદર જતા રહેશું અને આપણો જે પ્રોજેક્ટ છે એના પાસવડના છેલ્લા બે અંક છે અગિયાર તો નોટ કરી લેજો આપણે તમને ટોટલ ચાર અંકનો પાસવર્ડ આપી દીધો છે તમારે નોટ કરી દેવાનો છે અને તમારે અહીંયાથી આ રીતે જે અલાઇટ મોશનનો જે ફોલ્ડર છે એને ઓપન કરી અને અહીંયાથી આપણે જે ટેક્સ પ્રેસેટને સેવ કરી છે એટલે કે જે વિડીયોને અહીંયાથી આપણે સેવ કર્યો છે ટેક્સ પ્રેસેટનો જે વિડીયો છે એને સેવ કર્યો છે એ વિડીયોને તમારે અહીંયાથી આ રીતે એડ કરી દેવાનો છે ત્રણ સેકન્ડનો જે વિડીયો છે એના આ રીતે એડ કરી દેવાનો છે અહીંયા તમારી ઉપરની બાજુમાં જે કેપ્ચર જો છે ખોણામાં એની પર ક્લિક ત્રણનો છે આપણે માર્ક કરેલો છે એની પર ક્લિક કરીએ અહીંયા તમારી ઉપરની બાજુમાં જે કેમેરાનું આઇકન છે એને ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે કેમેરાના રીતે હાઈટમાંથી કાઢી દેવાનું છે અહીંયા તમે જોઈ શકો છો આપણું ડોટસ બની અને રેડી થઈ ગયું છે તો આશા રાખો છો કે આ વિડીયો તમને ગમ્યો હશે ગમે તો વિડીયોને એક લાઈક જરૂરથી કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ફાટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે આ મોશન ના વા એડિટિંગ વિડીયો આપણે લાવતા રહીશું તો તમને કંઈક નવું શીખવા મળશે તો બસ કરી દેજો અને ટેલિગ્રામ ચેનલને તમે હજુ સુધી જોઈન ના કરીએ તો ફટાફટ જોઈન કરી લેજો કારણ કે આપણે જેટલો પણ મટિરિયલ યુઝ કરીએ છીએ તમને ત્યાં મળશે તો લિંક ડિસ્ક્રિપ્શનમાં છે ફટાફટ જાઓ અને જોઈન કરો અને લિંક કામ ના કરે તો ટેલિગ્રામની અંદર જઈ અને ગુજરાડી સર્ચ કરી અને જોઈન કરી શકો છો તો જોઈન કરી લેજો અને આપણે મળીએ છીએ એક નો વિડીયોની સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને આ વિડીયોને તમારે એક્સપર્ટ કરવાનો છે તો ઉપરની બાજુમાં જે શેરનું આઈ અને શેર પર ક્લિક કર્યા અને નીચેની બાજુમાં જે એક્સપર્ટ લખેલું શેર પર ક્લિક કરવાનું છે અને અહીંયા તમારે વિડીયોને એક્સપર્ટ દેવાનો છે